મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે મિશન હંડ્રેડ ગીગાવોટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતનું લોન્ચિંગ તથા ગુજરાત એનર્જી વિઝન બે હજાર સુડતાલીસના વિમોચન કર્યા હતા આ ઉપરાંત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કુલ ચાર એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા જેમાં પીજીસીઆઈએલ અને ગુજરાત સરકાર વચ્ચે રૂપિયા પાંચ કરોડ જીએસઈ સી અને જી યુ વીએનએલ વચ્ચે રૂપિયા ઓગણસાઠ હજાર કરોડ અવાળા એનર્જી અને જીપી વચ્ચે રૂપિયા પંચ્યાસી હજાર કરોડ તેમજ જૂની પર ગ્રીન એનર્જી અને જી ઈડીએ વચ્ચે રૂપિયા ત્રીસ હજાર કરોડના એમઓયુ સાઇન થયા છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઊર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે દેશનો પહેલો સોલાર પાર્ક તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ચારણકામાં શરૂ થયો હતો તથા હવે ગુજરાત દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું પણ ગૌરવ ધરાવે છે તેમણે કચ્છના સાડત્રીસ ગિગાવોટના હાઇબ્રિડ એનર્જી પાર્ક ચાર સેમિક કંડક્ટર પ્લાન્ટ તથા ગુજરાતની સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ખાસ કરીને રિન્યુએબલ એનર્જી પોલિસી તથા ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો ઉલ્લેખ કરતા રીસમી હિત ધારકોને સોલાર પેનલ તથા વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં અગ્રીમ રાખવાના ધ્યેય સાથે આપણે આગળ વધ્યા છીએ રિન્યુએબલ એનર્જી દ્વારા એનર્જી સિક્યુરિટી ક્લીન એનર્જી અને નેટ ઝીરો આ ત્રણેય લક્ષ્ય સિદ્ધ કરવા સાથે રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભરતા માટે આ સમિટ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ બનાવનારું ગુજરાત સમગ્ર વિશ્વનું પ્રથમ રાજ્ય છે ગુજરાતમાં ત્રણસો દિવસ ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ આવતો હોવાથી ગુજરાતમાં સોલર ઉર્જાની ક્ષમતા વધારવાની અનેક શક્યતાઓ રહેલી છે સાથે જ દેશનો સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી પવન ઉર્જામાં પણ ભરપૂર સંભાવનાઓ રહેલી છે ગુજરાત અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ ક્ષમતાઓને ઓળખીને આ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યું છે રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી સ્થાપવા માટે ગુજરાત સ્માર્ટ ચોઇસ છે તેમ કહી કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે ભારતની સૌર ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો લગભગ ત્રેપન ટકા જેટલો છે પીએમ સૂર્યઘર મુમાં ત્રણ પોઈન્ટ પાંચ લાખ ગ્રાહકોએ રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે જેમાં પચાસ ટકા ઇન્સ્ટોલેશન પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે ક્લીન એનર્જી પહેલ માટે ગુજરાતને રૂપિયા ચાર હજાર ચારસો નેવું કરોડ ફાળવવામાં આવ્યા છે જેનો ગુજરાતને શ્રેષ્ઠતમ ઉપયોગ કરે છે તેમણે જણાવ્યું કે ગુજરાતે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા સો ગીગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે ગુજરાત ખરેખર ભારતનું ગૌરવ છે તેમ મંત્રી ઉમેર્યું હતું ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે ભારત તમામ ક્ષેત્રોમાં રિન્યુએબલ એનર્જીને અપનાવવાની દિશા ઝડપથી આગળ વધી રહ્યું છે આવા ટ્રાન્ઝેક્શન સમયમાં રી ઇન્વેસ્ટ ટુ થાઉઝન્ડ યજમાની કરવી એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે ગુજરાતમાં જે રીતે એનું આયોજન થયું આપણા રિન્યુએબલ ન્યુ મિનિસ્ટર આપણે ખાસ આભાર માનીએ કે એમણે ગુજરાતને હોસ્ટ કરવા માટેનો અવસર આપ્યો અને સાથે સાથે એમની ટીમ પણ આપણા ગુજરાતના આયોજનથી ઘણી ખુશ છે ખાસ કરીને ગુજરાતને લાગુ પડે એવા ચાર સેમિનાર આપણે કરવામાં આવ્યા અને એ સેમિનાર છે આ જે ગુજરાતનું આખા ભારતની જે રિન્યુએબલ એનર્જી થઈ છે અત્યાર સુધી થયેલો છે એમાં ગુજરાતે વોટ કર્યું છે એટલે કે પંદર ટકા ગુજરાતે રિન્યુએબલ એનર્જી હાંસિલ કરી છે હવે પછી આપણું કમિટમેન્ટ બીજા સિત્તેર વોટ છે એ ગીગાવોટમાં સાડત્રીસ વોટ આપણા કચ્છ ખાવરા ખાતે તૈયાર થઈ રહ્યું છે એટલે બેલેન્સ હવે ગુજરાત માટે સો વોટ કરવામાં ઘણું ઓછું રહે છે ગુજરાત અત્યારે રૂફટોપ સોલાર સિસ્ટમની સ્થાપના માટે તેમજ પવન ઉર્જા ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ છે જ્યારે સોલાર ઉર્જા ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં દ્વિતીય ક્રમે છે ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ ભૂપિન્દરસિંહ ભલ્લાએ જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત અત્યારે ભારતના મોડલ સ્ટેટ તરીકે ઉભરી રહ્યું છે એટલા માટે જ રી ઇન્વેસ્ટ જેવી ફ્લેગશીપ સમિટના આયોજન માટે ગુજરાત સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સાથે જ તેમણે દેશના એનર્જી ટ્રાન્ઝિશનમાં ગુજરાતના યોગદાન અંગે વિગતવાર માહિતી આપી હતી પ્રાથમિક સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે એક યુવક તેમજ કેટલીક મહિલાઓને કહે છે કે સો સભ્યો બનાવો અને મારી પાસેથી પાંચસો રૂપિયા લઈ જાઓ ભાવનગર શહેરમાં માં સદસ્યતા અભિયાન હવે સોદાબાજી બની ગઈ હોય એવી સાબિતી સાથેનો વિડીયો સામે આવ્યો છે જેમાં સદસ્ય બનાવવા માટે ભાજપના સિનિયરો હવે રૂપિયા આપીને ટાસ્ક પૂરો કરાવી રહ્યા છે અને ભાજપના યુવરાજસિંહ ગોહિલ સો સદસ્યો બનાવવો અને સભ્ય દીઠ પાંચસો રૂપિયા લઈ જાઓ એવું કહી રહ્યા છે હાલ આ વિડિયોને લઈ ભાવનગરનું રાજકારણ ગરમાયું છે વિડીયોની શરૂઆતમાં કોર્પોરેટરી યુવરાજસિંહ ગોહિલે સ્થાનિકોને સભ્યો કેવી રીતે બનાવવા એ શીખવાડી રહ્યા છે સૌથી એક સાથે વાત કરતા કહે છે જો તમે મને સભ્યો બનાવી આપો એટલે તને કહ્યું એ મળી જશે તારી તો પરાણે નહીં હો તારે સો સભ્યો થઈ જાય એટલે મને અહીં બોલાવી લેવાનો ત્યારબાદ અને મહિલાઓને કહે છે કે તમે આખા વિસ્તારમાં જશો તો રોજ બસો સભ્યો થઈ જાય બીજું કંઈ નહીં કહેવાનું તમને ભાજપના સભ્યો બનાવવાના છે જો ઓટીપી આપશે જે ના પાડે એને નહીં લેવાનો આપણે કોઈને પરાણે નહીં કહેવાનું તમે સો સભ્યો બનાવો એટલે મારી પાસેથી પાંચસો રૂપિયા લઈ જવાના ભાવનગર શહેરના તેર વોર્ડ આવેલા છે જેમાં વોર્ડ નંબર બાર ઉત્તર તરસમિયા સરદારનગર વોર્ડ જેમાં સતત બે ટમથી કોર્પોરેટર તરીકે યુવરાજસિંહ કનકસિંહ ગોહિલ છૂંટાઈ આવે છે

લગભગ ત્રણેક વાગે તમારા મિત્રોમાંથી કોઈનો ફોન આવ્યો હતો મેં કીધું ભાઈ મને ખ્યાલ નથી ત્યાર પછી સાડા પાંચ વાગે ફરી વાર બે ચાર મિત્રોના ફોન આપ્યા મેં બધાને ફોન પણ કીધો આવું કોઈ પાર્ટી તરફથી કોઈ આયોજન છે નહીં અને પાર્ટી તરફથી કોઈ આવી સૂચના નથી એમની સાથે ચોક્કસ ચર્ચા કરવામાં આવશે મેં કીધું એમ આવી કોઈ પાર્ટીની યોજના નથી ભાજપના સદસ્યતા અભિયાનને લઈને આખરે ભાવનગર શહેર ભાજપ પ્રમુખે મૌન તોડ્યું છે ભાજપના સિનિયર નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગોહિલનો વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોમાં યુવરાજસિંહ ગોહિલે સો સભ્યો બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ તેવો દાવો કરે છે આમ શહેર બીજેપી પ્રમુખે કહ્યું કે આવી કોઈ પ્રકારની પાર્ટીનું આયોજન છે નહીં અને પાર્ટી તરફથી આવી કોઈ સૂચના નથી નગરસેવકનો વિડીયો વાયરલ બાબતે તેની સાથે તમામ બાબતની ચર્ચા કરવામાં આવશે શહેર બીજેપી પ્રમુખે કહ્યું હતું હાલ સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણે કહ્યું આ કોર્પોરેટર સાથે ચોક્કસ ચર્ચા કરવામાં આવશે અને વાયરલ વિડીયોને લઈ ભાવનગરની રાજનીતિ પણ ગરમાઈ છે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ વિરુદ્ધ ગુજરાતના પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખાયો પત્ર જવાહર ચાવડાના આ પત્રથી હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ વિરુદ્ધ ગુજરાતના પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્વારા નરેન્દ્ર મોદીને સંબોધી એક પત્ર લખવામાં છે જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા ત્રણસો થી પણ વધારે સહકારી મંડળીઓ બોગસ ઉભી કરવામાં આવી છે ક્લાસ વન અધિકારીઓને પણ દબાવી ધમકાવીને કામ કરાવવામાં આવે છે ત્રણ વર્ષનો હોદ્દો એ બીજેપીના અનિયમ નિયમ કિરીટ પટેલ માટે જાણે નેવે મુકાયો હોય તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના સહકાર વગર આ શક્ય ન હોય ગીર સોમનાથ પણ હવે જમાવવા કોશિશ કરી રહ્યા હોવાની સાથે સતત ભ્રષ્ટાચાર આ જિલ્લા પ્રમુખને પ્રજા ઓળખે અને હકીકતથી વાકેફ થાય તેવી પ્રતિક્રિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા આપવામાં આવી છે વધુમાં આ પત્રમાં જણાવવામાં આવ્યું છે તે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી આ હોદ્દા પર હોય અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ત્રણ વિવિધ હોદ્દા ભોગવતા હોય આ વાતની રજૂઆત કરાઈ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી ન પહોંચ્યો હોવાનું આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પટેલ ને જિલ્લા ભાજપના પ્રમુખ બીજી વખત બનાવવા પાર્ટીનો પાર્ટીની અંદર બે વખત સુધી કોઈ પણ ભાજપના પ્રમુખ તરીકે રહી શકે છે અને બે ટર્મમાં જિલ્લા ભાજપના પ્રમુખ રહી શકે છે બીજી ટર્મ એક ધારી સતત ત્રણ વખત ભાજપ રિપીટ ન કરી શકે આ ભાજપનો સિરસ્તો નારાજગી નું કારણ તો એને જ ખબર હોય એને નારાજગી જે હોય તો એને જ ખબર હોય ને હું નારાજગી પણ ખબર હોય બી નારાજગી ખબર હોય પણ પાર્ટીના ભાજપ તો એક એવો પક્ષ છે કે ભાજપ કેમ આપણે કરવું પડે અમે કઈ ભાજપ ના કરે એટલે કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ આગેવાનો હોય ધારાસભ્યમંત્રી હોય પણ પાર્ટીની સિસ્ટમ મુજબ જે કામ કરે એ પાર્ટીનો કાર્યકર્તા બાકી હું એમ ધારો કે મારે આમ કરવું છે અને પછી હું નારાજ તો એમાં કોઈ પાર્ટીનો કોઈ વાત કે પાર્ટીનો કોઈ દો હોતો નથી પાર્ટી એને કઈ આપવામાં બાકી રેતી નથી પાર્ટીમાં આવ્યા એને મિનિસ્ટર આપ્યા આવતી મોટી યુનિવર્સિટી આપી એમાં કઈ ભાજપ ને આપવામાં કઈ ખામી રહી નથી ભાજપે કઈ એને કઈ ભાજપથી નારાજ થયા હોય કે ના વાત થવાની ભાજપનો કોઈ વિષય આપણા માજી મિનિસ્ટર જે જવાહરભાઈ ચાવડાએ આપણા વડાપ્રધાનશ્રીને એક લેટર લખ્યો સંબોધીને તેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામ જોગ એવો ખુલાસો કર્યો લેટર લીખ્યો એની વિરુદ્ધમાં કે ભાઈ આપણે જે નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો ત્રણ વર્ષનો જ આવા બધા જે નિયમ રાખ્યા છે એ ખરેખર ક્યાં સુધી આ નેતાઓએ નેવે મૂકી દીધા છે એમાં જુનાગઢ ભાજપ પ્રમુખ છે એ છેલ્લા ત્રણ ટ્રમથી એટલે સતત નવ વર્ષ સુધી જુનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ક્લાસ થ્રી અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના શરણાગતિ સ્વીકારી લીધું કા ટૂંકમાં એ કેમ કરો જવાહર ચાવડાના આ પત્રથી હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આ મુદ્દે સાવચ ડેરીના ચેરમેન દિનેશ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે જવાહરભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે ત્યાં પણ પક્ષ વિરોધી કામ કરતા હતા અને હાલ બીજેપીમાં પણ એ જ કરે છે કિરીટ પટેલને હોદ્દા તેમના કાર્યકર્તા તરીકે કામગીરીના આધારે મળ્યા છે બીજેપી કોઈ કાર્યકર્તા કહેવા મુજબ નહીં કાર્યકર્તા મહુડી મંડળના કહેવા પ્રમાણે ચાલે છે જવાહર ચાવડાએ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમજ પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ હરાવવાની કોશિશ કરી પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે પાર્ટીનું કાર્યાલય કાયદેસર બનાવેલું છે એમાં કોઈ ગેરરીતિ થઈ નથી આવા ખોટા આક્ષેપ પુના લેટર બુમ દ્વારા જવાહરભાઈ ચાવડા શું કરવા માંગે છે તે તો એમને જ ખબર પાર્ટીમાં કોઈ વિરોધ કે સામસમા પક્ષ નથી એક જૂથથી મહાનગરપાલિકા ધારાસભા અને લોકસભા જીતી છે દિનેશ ખટારીયા દ્વારા જવાહર ચાવડા પક્ષ વિરોધી કામ કરે છે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેતા હાલ તો આ લેટરને લઈ ગુજરાતના ખાસ કરીને જૂનાગઢના રાજકારણમાં વિવાદનો મતપુડો છડાયો છે ગુજરાતમાં ભાજપના શાસનમાં સરકારી સંસ્થામાં લૂંટ ચાલતી હોવાનો કોંગ્રેસનો ગંભીર આરોપ ઉઠાવ્યો છે ગુજરાતમાં ભાજપના શાસનમાં સરકારી સંસ્થામાં લૂંટ ચાલતી હોવાનો કોંગ્રેસનો ગંભીર આરોપ છે શારે વીજ કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર મજબૂત કરવાના નામે લૂંટ ચલાવી રહી છે કેન્દ્ર સરકારની યોજનાના નામે કરોડો રૂપિયાની લૂંટ ચાલી રહી છે રાજ્યમાં તમામ વીજ કંપનીઓ દ્વારા લૂંટનો કારોબાર ચાલુ કરવામાં આવ્યો છે કોંગ્રેસે આ અંગે વધુ વિગતો આપી છે તેઓ કહે છે કે કેન્દ્ર સરકારની સ્કીમના નામે લેબરોના ભાવ કરતાં પાંચસો ટકા વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ ઉલ્લેખ કર્યો કે સ્થાનિક કોન્ટ્રાક્ટર્સ જે પહેલા આઠસો ત્રીસ રૂપિયામાં કામ કરતા હતા તેઓને હવે ખાનગી કંપનીઓ ત્રણ હજાર આઠસો ચોસઠ રૂપિયામાં કામ આપવા માટે પ્રતિબદ્ધ છે વિશેષ રૂપે લોખંડના થાંભલા ઊભા કરવા જેવું કામ પણ ખાનગી કંપનીઓને સોંપીને લૂંટ ચલાવવામાં આવી રહી છે આ શાસનમાં અનેક મોટા નેતાઓ આ લૂંટના કારોબારમાં સંડોવાયેલા છે

ભાજપાના લોકો પણ જે નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા તે પોતાની અવગણના અને અપમાન સહન કર્યા એનો પણ આક્રોશ છે તેવા સંજોગોમાં ભાજપાને સદસ્ય અભિયાનમાં યોગ્ય પ્રકારનો રિસ્પોન્સ ન મળતા તેમણે શરૂ કરેલા કારનામા અને વિશ્વની મોટા મોટી પાર્ટીને અમે જ મહત્વ સારી છીએ એ માટે આપેલા ટાર્ગેટ પૂર્ણ ન થતા અને ટાર્ગેટમાં દસ પણ ટાર્ગેટ સુધી ન પહોંચતા હરિદ્રા

આ અભિયાનમાં સારો પ્રતિસાદ ન મળતા તે લોકોને રૂપિયા આપીને સભ્ય બનાવવાની કોશિશ કરી રહ્યા છે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓને પણ સભ્ય સભ્ય બનાવવામાં આવે છે છે ભાજપે રૂપિયામાં બનવાનો અભિયાન શરૂ કર્યું છે ગુજરાતમાંથી ક્યારેક નકલી અધિકારી ક્યારેક નકલી ટોલ નાક તો ક્યારેક નકલી ઓફિસો ઝડપાઈ છે ત્યારે જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી ધોરણ બાર પાસ ડોક્ટર ઝડપાયો છે આરોગ્ય સાથે છેડા કરનાર ડોક્ટરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢના પ્લાઝવા ગામમાંથી છેલ્લા સાત વર્ષથી કોઈપણ મેડિકલ ડિગ્રી વગેરે ધોરણ બાર પાસ કરેલ ઇન્દ્રીશ ઇસ્માઇલ પોલાદરિયા નામના ઈસમને ઝડપી પાડ્યો છે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્લાઝવા માંથી બાતમીના આધારે આ નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે પ્લાઝવા ગામમાં દુકાનમાં આ નકલી ડોક્ટર કોઈ પણ ડિગ્રી વગર દવા આપતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો ગ્રામ્ય વિસ્તાર હોવાથી અહીંના લોકો ને સામાન્ય બીમારી હોય ત્યારે લોકો આ ડોક્ટર પાસે જતા હતા આ નકલી ડોક્ટર ગામ લોકોને દુકાનમાં દવાખાનું ખોલી તપાસતો હતો

કુલ ચોસઠ હજાર છસો અઠ્યાવીસ રૂપિયાના મુદ્દામાલ સાથે જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પોલીસે નકલી વધુ પૂછપરછ હાથ ધરી છે પાંશકુરા પૂર્વ મેદિનીપુરમાં કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે પાણી ખતરાની સપાટીથી ઉપર વહી રહ્યું હતું આ વખતે કંસાવતી નદીનો ડેમ બેરેજ વગર તૂટી ગયો હતો પાંચકુરા નગરપાલિકાના વોર્ડ નંબર અઢાર વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એકાએક વિશાળ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું જેના કારણે પાંચકુરાના વિશાળ વિસ્તારના રહેવાસીઓ ભારે પરેશાન છે પાંચકુરા પૂર્વ મેદિનીપુરમાં કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે પાણી ખતરાની સપાટીથી ઉપર વહી રહ્યું હતું આ પાણી તમલુક પંચકુરા રાજ્ય માર્ગ પરથી સ્ટેશન પરિસર તરફ વહી રહ્યું છે પાણી ખૂબ જ ઝડપે પ્રવેશી રહ્યું હતું કે જિલ્લા તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ યુદ્ધ સમયની કામગીરીમાં વિશાળ પાળાના ઘણા નબળા વિસ્તારોને ઓળખવામાં આવ્યા પછી પણ આ સ્થિતિ છે જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ પંચકુરાના જરદા વિસ્તારમાં કંસાવતી બંધ તૂટી પડ્યો હતો જેના કારણે વિસ્તારમાં પાણી ઘૂસવા લાગ્યા છે અગાઉ સતત ભારે વરસાદને કારણે પંચકુરા અને કોલાઘાટના મોટા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા દરમિયાન કંસાવતી ડેમ તૂટી જવાને કારણે પરિસ્થિતિ ઝડપથી બગડી રહી હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કંસાવતીનો ડેમ તૂટી ગયો છે અને પંચકુરા નગરપાલિકાના વોર્ડ નંબર અઢાર અને પંદરનો મોટો વિસ્તાર આ સમયે છલકાઈ ગયો છે ચાપડાલી ગુરુપુરુષોત્તમપુર બાલી ડાંગરી વિસ્તારો પ્રભાવિત થયા છે પંચકુરા સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ ડેદારનું પાણી પ્રવેશવાનું શરૂ થઈ ગયું છે જેના કારણે નગરપાલિકા તેમજ પંચાયત વિસ્તારો પણ મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત થયા છે

તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આ ક્ષણે આ વિસ્તારમાં કોઈ વહીવટી કરો કે નદીના પાળાનું ટૂંક સમયમાં સમારકામ કરીને સ્થાનિક લોકોને આ પાણીની તકલીફમાંથી બચાવો પૂર્વ જિલ્લા વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે કંગ સાવતી મેરેજમાંથી માંથી પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ મંગળવારે નદીનું પાણી ભયના સ્તરથી ઉપર વહી રહ્યું હતું આ પરિસ્થિતિને પહોંચી વળવા કાર્યપાલક ઇજનેર તમલુક સિંચાઈ વિભાગ દેવવ્રત સરકારની આગેવાની હેઠળ પંચકુરા નજીક કંસાવતી ડેમના અનેક સ્થળોએ આખી રાત યુદ્ધ સમયની કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા ગવર્નર પૂર્ણેન્દુ માજીયાઓએ પંચકુરાના ગર પુરુષોત્તમપુર ડોમઘાટ વિસ્તારમાં કંસાવતી ડેમના સમારકામના કામનું નિરીક્ષણ કર્યું મંગળવારે રાતોરાત એવા સ્થળોએ સમરકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં દ્વારા વિસ્તારમાં પાણી પ્રવેશવાની સંભાવના હતી ત્યારે પણ એક જગ્યાએ ડેમ તૂટી ગયો હતો અને પૂર્વ મેદિનીપુર જિલ્લા વહીવટીતંત્રના સૂત્રોએ માહિતી આપી છે કે આ ડેમના સમારકામ માટે તંત્ર દ્વારા પહેલાથી જ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેનપરા ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો આ કાર્યક્રમમાં બાર જેટલા ગામોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે છેવાડાના ગામના ગરીબ અને આદિવાસી લોકો સરકારી યોજનાનો લાભ મેળવી શકે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ સ્થળ પર કરી શકાય જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેનપરા ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ભેસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં બાર જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં મેનપરા કરિયા સામતપરા પાટલા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ એ હતો કે છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા નાગરિકો કે મળી રહે અને તેનો ઉકેલ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ ઈ કેવાયસી તેમજ આરોગ્ય વિભાગના પીએમ જે વાયના કાર્ડ તેમજ કૃષિ પશુપાલન વન વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગ તેમજ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાનો લાભ અંદાજે બાર જેટલા ગામના લોકો દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં ખાસ ભેસાણ મામલતદાર આઈઆર પાર્કીના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભેસાણ મામલતદાર આઈઆર પારગી તેમજ એટીડીઓ ભાટુ સાહેબ તેમજ ભેસાણ પીએસઆઈ કાતરિયા સાહેબ તેમજ અમુક ગામોના સરપંચો તેમજ તલાટી કમ મંત્રીઓ અને રેવન્યુ તલાટીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા સહિત મોટા પ્રમાણમાં પદ અધિકારીઓ હાજર રહ્યા હતા મેંદપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવા કાર્યક્રમમાં દસથી બાર ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે પોતપોતાના દાખલાઓ આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે બીજી કઈ કઈ યોગ્યમાં બધી સમાજ સુરક્ષા રેશન કાર્ડને લગતી કામગીરી પીએમ કિસાનને લગતી કામગીરી મહાકાર્ડને લગતી કામગીરી બધી કામગીરી થાય છે

પિતૃપક્ષનો પ્રથમ શ્રાદ્ધનો શામળાજી તીર્થમાં રહેલો છે તેથી શામળાજીમાં ભીડ જોવા મળી હતી અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તારીખ સત્તર સપ્ટેમ્બરને બુધવારે યોજના ભાદરવી સુદ પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભાદરવી સુદ પૂનમ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભગવાન શામળાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા ભાદરવીનું અંબાજી જેટલું જ મહત્વ ભગવાન કાળિયા ઠાકોરનું છે ત્યારે ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને ભગવાન શામળાજીની ઝાંખી કરવા ઉમટી પડ્યા હતા ભાદરવી પૂનમના દિવસે ભગવાન શામળિયાનું ખાસ શણગાર કરવામાં આવ્યો હતો ખાસ કારીગરો દ્વારા તૈયાર કરેલ વાઘા શામળિયાને પહેરાવવામાં આવ્યા હતા અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભગવાનના દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો ખૂબ ભક્તિભાવથી શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપુર શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તૃપ્તિ માટે શામળિયાના દર્શનનું મહત્વ દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાદરવી પૂનમનું અનોખું મહત્વ હોવાથી પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી તેમજ આસપાસના ગામડામાંથી એક લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ પ્રતિવર્ષે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ગુજરાત